ફરી એકવાર આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 3.1 પ્રશ્ન 1 2 અને 3 કમ્પ્લીટ કર્યા. દરેક વિદ્યાર્થી પોતપોતાની સાથે પી બુક, આર બુક અને પાઠ્યપુસ્તક સાથે રાખશે અને આજે એક વધારાની પ્રેક્ટિસ બુક પણ સાથે રાખવાની છે, કારણ કે આજે આપણે હવે ગુંદ તરફ આગળ જઈ રહ્યા છીએ. વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ 3.1 માં આપણે બે ટોપિક વ્યવસ્થિત શીખ્યા, અવયવ અને અવયવ. તો વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધ્યાન બોર્ડ ઉપર. અવિભાજ્ય સંખ્યા, તો જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ માત્ર બે જ અવયવો છે તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. ફરી પાછો રિપીટ કરું, જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ માત્ર બે જ અવયવો છે તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં થોડાક ઉદાહરણ લખ્યા છે 1 થી 100 સુધીના. તો અહીં આપણે કોઈ પણ એક ઉદાહરણ લઈ શકીએ. 11, તો 11 એકા 11, 11 એક કોઈ પણ બીજા ઘડિયામાં આવશે નહીં, એટલે એના ફક્ત બે જ અવયવો પડશે, એક એક અને સંખ્યા પોતે, એટલે કે 1 × 11, 11 એકા 11, 1 અને 11. આમાંથી તમે કોઈ પણ રકમ લઈ શકો, 19, 19 એકા 19, 19 બીજા એક એક ઘડિયામાં નહીં આવે, 19 એકા 19, 1 અને 19. અહીં અવિભાજ્ય સંખ્યાનો મતલબ જ એ કે માત્ર બે જ અવયવ, 1 1 અને જે સંખ્યા આપેલી છે તે, તો આ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. આગળ જોઈએ, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. તો અહીં મેં 1 થી 100 સુધીની લખી છે. શરૂઆત ક્યાંથી થશે? 2 થી, એટલે કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. આપણે અહીં આગળ એકી અને બેકી સંખ્યા શીખશું. અહીં 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. અહીં તમે જોયો 1 થી 100 સુધીમાં બધી સંખ્યા એકી છે, ફક્ત 2 એક જ બેકી સંખ્યા છે. એટલે 1 થી 100 સુધીની કુલ બધી અવિભાજ્ય સંખ્યાઓમાં 2 એક જ માત્ર બેકી સંખ્યા છે, એટલે કે બેકી અને અવિભાજ્ય સંખ્યા છે અને પ્લસ સૌથી નાની સંખ્યા છે. અહીં 1 થી 100 સુધી અવિભાજ્ય સંખ્યાઓ મેં લખી છે, 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 72, 79, 81, 89 અને 97. આ દરેક અવિભાજ્ય સંખ્યા એવી છે કે જે બીજા એક પણ ઘડિયામાં આવતી નથી, એટલે કે એક અને આ સંખ્યા પોતે એમ માત્ર બે જ અવયવ છે. આ સિવાયની જે સંખ્યા છે એ બધી કેવી સંખ્યા આવશે? વિભાજ્ય. બરાબર. તો ફરી પાછો અહીંયા જોઈ લઈએ, જે સંખ્યાને એક અને સંખ્યા પોતે એમ માત્ર બે જ અવયવો છે તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહે છે. સૌથી નાની અવિભાજ્ય 2 છે, એટલે કે 2 થી શરૂ થશે. 2 એક માત્ર એવી સંખ્યા છે જે બેકી છે, નાની છે અને અવિભાજ્ય છે, અને 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા અહીં લખેલી છે. આ સિવાયની સંખ્યા છે એ બધી કેવી છે? વિભાજ્ય. તો હવે આપણે આગળ જોઈએ વિભાજ્ય સંખ્યા. જે સંખ્યાને 2 થી વધારે અવયવો હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. અહીં અવિભાજ્ય સંખ્યામાં શું હતું? ફક્ત બે જ અવયવ હતા. વિભાજ્યમાં શું કીધું છે? 2 થી વધારે અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે. તો આપણે 3.1 માં પહેલો પ્રશ્ન શીખ્યા કે આપેલ સંખ્યાના તમામ અવયવ લખો, એટલે કે આપણે જોયું અમુકમાં 4 હતા અવયવ, અમુકમાં 6, અમુકમાં 9, 8, તો એ બધી વિભાજ્ય સંખ્યા છે. અહીં એક ઉદાહરણ લઈએ, 4. તો 4 કયા કયા ઘડિયામાં આવે? તો 4 એકા 4, 2 2 4, તો 1 2 અને 4 ત્રણ અવયવ થયા. 6, 6 એકા 6, 2 3 6, તો 1 2 3 અને 6 કેટલા અવયવ થયા? 4. 8 એકા 8, 2 4 8, 1 2 4 8, 9 એકા 9, 3 3 9, 1 3 અને 9. તો આ રીતના આપેલ સંખ્યા છે 4, 6, 8, 9, 10, 12. આ બધી સંખ્યા છે એ વિભાજ્ય સંખ્યા છે, એટલે કે આ બધાના 2 થી વધારે અવયવ પડે છે. ફરી પાછો એક ખાસ ધ્યાન રાખજો, એકી સંખ્યા નહીં, કારણ કે અહીં જોયો તમે એમ જુઓ કે 4, 6, 8 એ બધી બેકી સંખ્યા છે, પણ પાછું 9 એકી સંખ્યા આવી જશે,
એટલે આ ઈ નિયમ છે એક એકી સંખ્યા નો લાગુ પડશે નહીં અહીં 9 એકી છ સંખ્યા છે પણ છતાં એના બેથી વધારે અવયવ પડે છે તો ફરી પાછો જે સંખ્યાને બેથી વધારે અવયવ હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે અને આ ઉપરાંત મે અહીંયા લખ્યું છે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યા ઈ સિવાયના બધી જ સંખ્યા છે ઈ વિભાજ્ય સંખ્યા છે એક એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી આપણે અહીં આગળ જોયું કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે તો અહીં સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 થશે તો પાછળ ગઈ તો 1 અને 3 તો 1 છે એ વિશિષ્ટ સંખ્યા છે 1 એ વિભાજ્ય કે અવિભાજ્યમાં એનો સમાવેશ થતો નથી તો પછી 2 આવશે એ અવિભાજ્ય 3 અવિભાજ્ય એટલે સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 થશે જે અવિભાજ્ય 2 છે એ વિભાજ્ય 4 છે એકનો સમાવેશ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં થતો નથી એટલે કે સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 છે ફરી પાછું વિભાજ્ય અને અવિભાજ્યમાં જોઈ લઈએ અવિભાજ્યમાં ફક્ત 2 જ અવયવ પડશે 1 અને સંખ્યા પોતે જ્યારે વિભાજ્યમાં 2 થી વધારે અવયવ હોય એ સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહે છે પછી 1 એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી અહીં સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે જ્યારે અહીં સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 છે તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ આ નિયમનું ધ્યાન રાખજો હવે આપણે આગળ જોઈએ એકી સંખ્યા જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય તે સંખ્યાને એકી સંખ્યા અથવા તો વિષમ સંખ્યા અથવા તો અયુગ્મ જો એવું નથી કે ફક્ત એકી સંખ્યા લખાઈ આવે એકી સંખ્યાની જગ્યાએ તમારે વિષમનો શબ્દનો અર્થ આવે અથવા તો અયુગ્મનો અર્થ આવે તો જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય તે સંખ્યાને એકી સંખ્યા અથવા વિષમ સંખ્યા અથવા તો અયુગ્મ સંખ્યા કહેવાય દાખલા તરીકે 1 3 5 7 નો એક એક અંક છોડતા જાઓ 1 પછી 1 છોડો 3 પછી 1 છોડો 5 પછી 1 છોડો 7 1 છોડો 9 પછી 11 13 15 17 તો આ રીતના છે એ બધી તમારે એકી સંખ્યા ક્રમશ આવતી જશે અને જો તમે 3 ને છે એ 2 વડે વિશેષ ભાગી નહીં શકો જો ભાગશો તો શું વધશે શેષ 5 7 9 અહીં તમને ચોખ્ખું કીધું છે જે સંખ્યાને 2 વડે વિશેષ ભાગી ન શકાય એટલે કે નિશેષ જેની શેષ વધે શેષ ન વધે એને નિશેષ કહેવાય તો આપણે દરેક એકી સંખ્યાને તમે 2 વડે વિશેષ ભાગી શકતા નથી એટલે કે જે સંખ્યાને 2 વડે વિશેષ ભાગી ન શકાય તે સંખ્યાને ફરી પાછો એકી અથવા તો વિષમ અથવા તો અયુગ્મ સંખ્યા કહેવાય તો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ બેકી સંખ્યા એમાં ઊંધું આવશે જે સંખ્યાને 2 વડે વિશેષ ભાગી શકાય એટલે કે કોઈ પણ સંખ્યાને તમે 2 વડે ભાગો ત્યારે એ વિશેષ નથી બનતી જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને બેકી સંખ્યા અથવા સમ સંખ્યા અથવા યુગ્મ ફરી પાછું બેકી સંખ્યા અથવા સમ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા કહેવાય દાખલા તરીકે 2 4 6 8 10 12 14 16 18 આ બધી બેકી સંખ્યા છે 2 વડે ભાગી શકાય 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 નિશેષ છે દરેક સંખ્યાને તમે ભાગી શકો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો એકી સંખ્યાને તમે વિષમ અથવા અયુગ્મ પણ કહી શકાય જ્યારે બેકી સંખ્યાને બેકી સમ અથવા યુગ્મ સંખ્યા પણ કહી શકો 1 3 5 7 9 11 13 એકી સંખ્યા છે 2 4 6 8 10 12 દરેક બેકી સંખ્યા છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચેપ્ટર 3 સંખ્યા સાથે નંબર એમાં આગળના બે ટોપિક શીખા વિભાજ્ય અવિભાજ્ય સંખ્યા વિભાજ્ય સંખ્યા અને વધારેમાં આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો તમારી પ્રેક્ટિસ બુકમાં પેજ નંબર 31 32 ઉપર અહીં વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાનું કોષ્ટક આપેલું છે તમારું ચેપ્ટર 3.1 પૂર્ણ થઈ જાય પછી તમારે નવા પેજે કોષ્ટક છે એ પ્રેક્ટિસ બુકમાંથી વ્યવસ્થિત લખવાનું છે અને પછી જ આપણે આગળ 3.2 શરૂ કરીશું થેન્ક યુ